नमस्कार मित्रों, आज सीधू ने सटना स्पेशल एपिसोड में आपने वायनाड जवानों छे। केरल ना वायनाड में पेटा चुंटनी थई रही छे अने जे मुख्य उम्मीदवार छे कांग्रेस ना ए प्रियंका गांधी वाड्रा छे। अने आजे प्रियंका गांधी वाड्रा ए जे वायनाड ना प्रजाजनों ने संबोधीने जे पत्र लख्यो छे એના વિશે આપણે વાત કરવાની છે અને એ પહેલા મારે આપની સાથે ગુજરાતની પણ થોડીક વાત કરી લેવી છે। આવતીકાલે રાજકોટમાં સદગત મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એમની સ્મરણાંજલિ સભા યોજાવાની છે અને આંતરરાષ્ટ્રીય કુર્મી સમાજ થકી એનું આયોજન થઈ રહ્યું છે અને એવા જ તબક્કે જ્યારે અન્ય રાજ્યોમાંથી પણ ઘણા બધા મહેમાનો કુર્મી સમાજના આગેવાનો રાજકોટ પધારી રહ્યા છે ત્યારે રાજકોટની હોટેલોમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટેના ઈમેલ મોકલવામાં આવ્યા છે। મને લાગે છે કે આ ષડયંત્ર એ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનું એક કાવતરું હોઈ શકે અને મને એવી જરૂર અપેક્ષા છે કે આપણું સક્ષમ પોલીસ તંત્ર આ કાવતરાની પાછળ કોણ છે એને શોધી કાઢવામાં સફળ રહેશે। આપણે કેશુભાઈને યાદ કરીએ, કેશુભાઈના શાસનને યાદ કરીએ, અમને તો પ્રશ્ન સીધો એ જ હતો અને અમે એ પ્રશ્ન કરી રહ્યા હતા કે આટલા બધા વર્ષે કેશુભાઈને કેમ યાદ કરવામાં આવી રહ્યા છે પટેલ સમાજ તરફથી। કેશુભાઈ તો કોઈ એક સમાજમાં બંધાયેલી વ્યક્તિ નહોતી અને એક શાસક તરીકે સંવેદનશીલ શાસક રહ્યા, એમણે કોઈ ટાઇટલો લગાડવાની જરૂર નહોતી પડી। પણ અમારા પત્રકાર મિત્ર દિલીપ પટેલે જે પુસ્તક લખ્યું છે ધરતી પુત્ર કેશુભાઈ, એ વાંચવા માટે હું ખૂબ આતુર છું। કારણ કે કેશુભાઈની સરકારને ઉથલાવવા માટે કેશુભાઈના ખાસમ ખાસ બનેલા નરેન્દ્ર મોદીએ 6-6 વખત પ્રયત્નો કર્યા હતા એવું એમણે એ પુસ્તકમાં નોંધ્યું છે, એટલે હું એ પુસ્તક વાંચવા માટે ખૂબ આતુર છું। પણ આજે તો આપણે પ્રિયંકા ગાંધીના આ પત્રની વાત કરવાની છે। પત્રકમાં પ્રિયંકા ગાંધી એમ કહે છે કે થોડા મહિનાઓ પહેલા પૂરગ્રસ્ત વાયનાડમાં હું મારા ભાઈની સાથે પહોંચી હતી અને અહીંયા જે બાળકો જે પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા, પોતાના પ્રિયજનને ગુમાવી ચૂક્યા હતા અને છતાં હિંમત હારી નહોતી, એમણે એ બધાને પણ મળવાનું થયું હતું, એમના હિંમત અને ધૈર્યના હું વખાણ કરું એટલા ઓછા છે। તમને ખ્યાલ છે કે બબ્બે વખત વાયનાડ થી રાહુલ ગાંધી લોકસભામાં ચૂંટાયા અને આ વખતે રાયબરેલીની બેઠક એમણે જાળવી છે અને વાયનાડની બેઠક ઉપરથી એમણે રાજીનામું આપ્યું અને જ્યારે એ વાયનાડ ગયા ત્યારે ત્યાંની પ્રજાનો જે આગ્રહ હતો એ મુજબ રાહુલ ગાંધીએ એ વખતે જ જાહેરાત કરી હતી કે હું તો તમારો પ્રતિનિધિ લોકસભામાં કાયમ માટે રહેવાનો જ છું, પણ સાથે સાથે પેટા ચૂંટણી પ્રિયંકા ગાંધી વાડ્રા મારી બેન લડશે અને જ્યારે ચૂંટણી પંચે મોડે મોડે પણ આ પેટા ચૂંટણી જાહેર કરી છે ત્યારે રાહુલ ગાંધીએ એ વચન પાડ્યું છે, કોંગ્રેસે એ વચન પાડ્યું છે। અને આ પત્રની અંદર પ્રિયંકાએ બહુ જ ઉષ્માભર્યો પત્ર લખ્યો છે અને પત્રમાં એણે કેરળની આ પ્રજાએ, વાયનાડની પ્રજાએ જે ત્રાસદી વોરી અને છતાં હિંમત હારી નહીં એના ભરસક વખાણ કર્યા છે। વાયનાડ સાથે એમના પરિવારનું બોન્ડિંગ તો છે જ અને બંને ભાઈ બહેન
એમની વચ્ચેનું બોન્ડિંગ પણ અભૂતપૂર્વ છે. ઘણી વખત એવી ચર્ચા થાય છે કે રાહુલ ગાંધીને કારણે પ્રિયંકા ગાંધીને પાછળ રાખવામાં આવે છે, પણ પ્રિયંકા અને રાહુલની જોડી, ભાઈ બહેનની જોડી, એની વચ્ચે કોઈ ખટરાગ હોય એવું અમને ક્યારેય લાગ્યું નથી. કારણ કે બંને એકમેકના પૂરક છે અને એ પરિવારમાં સાથે મળીને નિર્ણય કરે છે અને કોંગ્રેસની અંદર પણ એ પોતાની જવાબદારી નિભાવે છે. પ્રિયંકા ગાંધી અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી છે અને એ છેલ્લા 35 વર્ષથી ચૂંટણી પ્રચાર કરતા રહ્યા છે. આ વખતે પહેલી વખત એ ચૂંટણી લડી રહ્યા છે. એમણે જેમ જાહેર કર્યું હતું એમ કે એમણે સૌથી પહેલા તો પોતાના પિતા રાજીવ ગાંધી એમની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો અને પછી માતા સોનિયા ગાંધીની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો, પછી ભાઈ રાહુલ ગાંધીની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો અને દેશભરમાં એમણે કોંગ્રેસના ઉમેદવારો માટેનો પ્રચાર પણ કર્યો હતો અને ખાસ કરીને એ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ મહામંત્રી તરીકે પ્રભારી રહ્યા. ભલે એ જાજી બેઠકો ત્યાં મેળવી શકવામાં નિષ્ફળ રહ્યા અથવા તો એમને ન મળી શકી એ વખતે બેઠકો, પરંતુ એમણે એમની છાપ, એમની અમિટ છાપ એ લોકો સાથે, લોકોના દિલમાં એ જરૂર વસાવી હતી અને એને કારણે આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એનું જોડાણ જે ત્યાં થયું, ઇન્ડિયા ગઠબંધન જે થયું, એને પ્રતાપે 80 બેઠકો વાળી ઉત્તર પ્રદેશ ની લોકસભા બેઠકો 80 બેઠકો છે ત્યાં, એમાંથી ભારતીય જનતા પાર્ટીને 80 બેઠકોમાંથી 75 બેઠકો મળે એવી અપેક્ષા હતી, જે માત્ર 33 બેઠકોમાં સમેટાઈ ગઈ. પ્રિયંકા ગાંધી કર્ણાટકમાં કોંગ્રેસના વિજય માટે પણ રાહુલની સાથે ખભે ખભો મળાવીને પ્રચાર કરી રહ્યા હતા. તેલંગણમાં પણ જે વિજય થયો અને રેવંત રેડ્ડી ત્યાં આગળ મુખ્યમંત્રી થયા, એમાં પણ રાહુલની સાથે મળીને એમણે આ વિજય અપાવ્યો એમ કહીએ તો ચાલે. એટલે ભાઈ બહેનની જોડી એ બાબતમાં ક્લિક થઈ અને રાહુલને પપ્પુ જાહેર કરવાની જે ભારતીય જનતા પાર્ટીની યોજના હતી, એ યોજના કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલે જે પદયાત્રા કરી અને મણિપુરથી મુંબઈ સુધીની ન્યાયયાત્રા કરી, એના પ્રતાપે ભારતીય જનતા પાર્ટીના જે ગબ્બારાઓ હતા, જે જુઠ્ઠાણાઓ ફેલાવાતા હતા, એ બધા જુઠ્ઠાણાઓ એ સાવ બોધા જાહેર થયા. લોકોને સમજવામાં, લોકો સમજી શક્યા કે રાહુલ ગાંધી એ પ્રજાના પ્રશ્નો સાથે જોડાઈને કામ કરે છે. એ પપ્પુ નથી, એ બહુ સમજદાર છે, એ કેમ્બ્રિજમાંથી એમફિલ થયેલી વ્યક્તિ છે. એટલે પ્રિયંકા ગાંધી પણ ભણેલા ગણેલા છે અને પ્રિયંકા ગાંધી એ દિલ્હીમાંથી સાયકોલોજી સાથે એમણે ગ્રેજ્યુએશન કર્યું છે અને પછી સર્ટિફિકેટ કોર્સ પણ કર્યા છે. 13 નવેમ્બરે એમની આ વાયનાડની બેઠક ઉપર એમના માટે મતદાન થશે, એટલે આ બેઠક ઉપર મતદાન થશે અને 23મીએ એનું પરિણામ આવશે. અને પ્રિયંકાએ આ પત્રની અંદર જે ખાસ નોંધપાત્ર વાક્ય જે લખ્યું છે છેલ્લા પેરામાં, એમાં કહ્યું છે કે યુ વિલ બી માય ગાઈડ એન્ડ ટીચર્સ ઇન ધ જર્ની. સામાન્ય રીતે એકવાર નેતા ચૂંટાઈ જાય પછી એ મતદારોને ભાગ્યે જ પૂછે છે અથવા તો એમનો મત ભાગ્યે જ જાણવા માંગે છે, એ તો ઉપદેશક બની જાય છે અને ઉપદેશ કરવા માંડે છે. જ્યારે પ્રિયંકા ગાંધી એ પોતાના ભાઈની જેમ જ રાહુલ ગાંધીએ જે રીતે પદયાત્રા કરી અથવા તો ન્યાયયાત્રા કરી, એ લોકોની પાસેથી ભારત વિશે, લોકોની પાસેથી દેશના પ્રશ્નો વિશે, એમના પ્રશ્નો વિશે એ જાણવાની એણે જે કોશિશ કરી, એ જ પગલે પ્રિયંકા ગાંધી પણ ચાલી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. આ બેઠક ઉપરથી, વાયનાડની બેઠક ઉપરથી ગઈ વખતે આમ તો ઇન્ડિયા ગઠબંધનમાં સીપીઆઈ અને સીપીએમ બંને હોવા છતાં રાહુલ ગાંધીની સામે એની રાજા
એટલે કે એ રાજાના પત્ની એ સીપીઆઈ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કેરળના જે પ્રદેશ પ્રમુખ છે કે રવિન્દ્રન એ ચૂંટણી લડ્યા હતા. રાહુલ ગાંધીની સામે 18 ક્રિમિનલ કેસીસ નોંધાયેલા છે એવું એમણે એફિડેવિટમાં જાહેર કર્યું હતું અને એ અનુસ્નાતક પદવી ધરાવે છે એવું પણ એમણે જાહેર કર્યું હતું. એમની સંપત્તિ એમણે 20 કરોડની જાહેર કરી હતી અને લાયબિલિટી 50 લાખની. એની રાજાએ એમની સામે એક ક્રિમિનલ કેસ, એમની પ્રોપર્ટી 50 લાખની અને લાયબિલિટી 2 કરોડની. એ ગ્રેજ્યુએટ છે એની રાજા. અને રવિન્દ્રન ભારતીય જનતા પાર્ટીના કેરળના પ્રદેશ પ્રમુખની સામે 243 ક્રિમિનલ કેસીસ નોંધાયેલા છે એવું એમણે પોતાની એફિડેવિટમાં એ ગઈ વખતની એટલે કે 4 જૂને જે પરિણામ આવ્યું અને રાહુલ ગાંધી જીતેલા જાહેર થયા એમાં એ ચૂંટણીમાં કે રવિન્દ્રને પોતાની એફિડેવિટમાં જાહેર કર્યું હતું કે એની સામે 243 ક્રિમિનલ કેસીસ છે. એ ગ્રેજ્યુએટ છે, 1 કરોડની સંપત્તિ છે અને 10 લાખની લાયબિલિટી છે. આ વખતે જ્યારે પ્રિયંકા ગાંધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એમની સામે ભારતીય જનતા પાર્ટીએ નવ્યા હરિદાસને ઉતાર્યા છે. નવ્યા પણ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે અને સીપીઆઈએ પણ પોતાના ઉમેદવારને મૂક્યા છે સત્યેન મોકરીને. અને આ ચૂંટણી રસપ્રદ થવાની છે. જો કે ગઈ વખતે રાહુલ ગાંધી એ 59.69% વોટ સાથે જીત્યા હતા. ઓફકોર્સ એના પહેલા 2019માં એમને 64.94% વોટ મળ્યા હતા એટલે એમના વોટમાં ઘટાડો તો જરૂર થયો હતો, પરંતુ એમને 6,47,445 વોટ મળ્યા હતા, જ્યારે એમના નજીકના પ્રતિસ્પર્ધી એનીને 2,83,023 વોટ મળ્યા હતા. કે સુરેન્દ્રનને 1,41,045 વોટ મળ્યા હતા. હવે આ વખતની ચૂંટણીમાં આક્ષેપબાજીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ગૌરવ ભાટિયાએ ઘણા બધા આક્ષેપો કર્યા છે રોબર્ટ વાડ્રા સામે, એટલે કે પ્રિયંકા ગાંધીના પતિ સામે. પરંતુ રોબર્ટ વાડ્રાએ ચેલેન્જ કર્યું છે કે આઈ એમ પ્રિપેર્ડ ટુ ફેસ એની એજન્સી, તમે જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યા છો એવું એણે ખુલ્લેઆમ કહ્યું છે. અને સુપ્રિયા શ્રીને જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે પણ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીની પાસે આ એસોસિએટ જર્નલ્સ લિમિટેડ એટલે કે નેશનલ હેરલ્ડના કોઈ શેર છે નહીં. જ્યારે ગૌરવ ભાટિયાએ એમ કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ ટ્રાઇબ્યુનલ એની તપાસ કરી રહ્યું છે કે પ્રિયંકા પાસે 2,62,411 શેર છે. સુપ્રિયા શ્રીને તે કહ્યું કે આ જુઠ્ઠાણું છે અને આવો એક પણ શેર એ પ્રિયંકા પાસે નથી. અને એમણે જે સંપત્તિ જાહેર કરી છે પોતાની અને પોતાના પતિની પોતાની એફિડેવિટમાં એ પરફેક્ટ છે. હવે આવતા દિવસોમાં જ્યારે મતદાન થાય અને 23 નવેમ્બરે પરિણામ આવે ત્યારે કોણ કેટલા ગજામાં છે એ સાબિત થઈ જશે. આજે આટલી વાર, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ સત્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.